बॉडी डीआरजी मित्रों डॉट प्लस सब्जेक्ट टेक्स पहलो चैप्टर वास्तविक संख्या नी अंदर अब आज आप एक नो टॉपिक भरीश अविभाज्य अवयव ने गुणाकार तरीके दर्शावाना रहेशे। अविभाज्य अवयव एटले कई तो सौथी पहेला आपणने एक सवाल आपेलो छे आपणे एना अविभाज्य अवयव पाडीशुं। આપણે આગળના ધોરણોમાં આ રીતે અવયવ પાડી ગયા છીએ, ફરીથી પણ તમે યાદ કરાવી દો હવે 140 ના અવિભાજ્ય અવયવ એટલે આ રીતે આપણે અવયવ પાડતા હતા એટલે અવિભાજ્ય અવયવ કેવો। તો પહેલા આપણે આ રીતે અવયવ પાડી દઈશું, પછી આપણને જે રીતે માંગેલું છે એ તમને બતાવીશું। તો પહેલા બે વડે ભાગ ચાલશે એટલે આવશે 70 × 140। એકમનો અંક 0 હોય એટલે બે વડે ભાગ ચલાવવાનો અને એકી સંખ્યા હોય તો 1, 3, 5, 7 એ રીતે એકી સંખ્યા વડે ભાગ ચલાવવાનો રહેશે। 70 છે બે વડે ભાગ ચાલશે એટલે 35 આવશે। હવે 5 થઈ ગયો એટલે કાં તો 3 વડે કાં તો 5 વડે, 3 ના ગણ્યામાં 35 નહીં આવશે એટલે 5 × 7 = 35 અને 7 × 7 આ અવિભાજ્ય અવયવ છે। પણ હવે આપણે 10મા ધોરણમાં આવી ગયા એટલે થોડીક પદ્ધતિ લખવાની બદલાશે, આપણે એને ગુણાકાર સ્વરૂપમાં દર્શાવવાના રહેશે એટલે અવયવો પાડવાના છે આ જ રીતે, પણ લખવાનું જે પ્રેઝન્ટેશન હશે એ થોડું અલગ રહેશે। તો સૌથી પહેલા 140ના બે ભાગ પાડીશું તો આ બાજુ એવી સંખ્યા લખવાની જેના આપણે ગુણાકાર કરતા હોય તે, એટલે આપણો ભાગ આવશે 70 × 40, 2 અને 70 નો ગુણાકાર આવશે 140। એવી રીતે આ 2 માંથી 70 નો ભાગ ચાલશે તો ફરીથી 70 નો ભાગ આવશે 35 × 70, ફરીથી પાછો 35 નો ભાગ પાડીશું એટલે 5 × 7 = 35 અને વળી પાછા આગળ ભાગ ચાલશે તો 7 × 7 બરાબર, એટલે આ આપણા અવયવ પડી ગયા। હવે આપણે આને ગુણાકાર તરીકે દર્શાવવાનું છે, ગુણાકાર તરીકે એટલે કેવી રીતે, તો અહીંયા જે આપણને આપેલું છે એ આપણે ગુણાકારમાં દર્શાવવાનું રહેશે અને છેલ્લે આવશે 7। કેમ, કારણ શું, કેમ કે છેલ્લે એવી સંખ્યા આવશે જેના એક પણ ભાગ પડશે નહીં। પહેલા સ્ટેપમાં 70ના ભાગ પડતા હતા, બીજા સ્ટેપમાં 35ના ભાગ પડતા હતા, પણ ત્રીજા સ્ટેપમાં આ બેમાંથી કોઈના પણ ભાગ પડતા નથી એટલે આપણા અવયવ કયા ગણાશે, 2 × 2 × 5 × 7 બરાબર। હવે આપણે આગળ વધીશું તો ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે એટલે 2 × 2 છે એટલે એને લખાશે 2 નો સ્ક્વેર, બાકી 5 અને 7 એક જ વખત છે એટલે એક જ વખત લખવાના રહેશે એટલે 140 માં અવયવ આવશે 2 × 2 = 5 × 7 એટલે અવિભાજ્ય અવયવને ગુણાકાર તરીકે દર્શાવો એટલે આ રીતે દર્શાવવાનું। કોઈ પણ સંખ્યા 1 કરતા વધારે હોય તો આપણે એને આ રીતે લખી શકીશું અને અવિભાજ્ય અવયવ કીધા છે આ રીતે તો લખાશે, એની સાથે સાથે આપણે આ રીતે લખવાના રહેશે। આ પદ્ધતિ આપણે આગળના નાના ધોરણમાં ભણી ગયા છીએ એટલે આ તો તમને ઉદાહરણ તરીકે બતાવેલા હતા, જ્યારે પણ આપણને સવાલ પૂછેલો હોય પરીક્ષામાં તો આપણે આ રીતે બતાવવાનો રહેશે। ચાલો બીજો દાખલો છે, આગળ વધીશું આપણે તો એકી એકમનો અંક તમને 6 આપેલો છે, બીજી સંખ્યા છે એટલે આપણે 2 વડે ભાગ ચલાવીશું તો 156 ભાગ્યા 2 કરીશું તો જવાબ આવશે 71 એટલે 2 અને 71 અહીંયા આ રીતે લખવાનું રહેશે, 71 × 2 એટલે આવશે 56। હવે 2 ના ભાગ તો પડશે નહીં, 71 ના પડશે, એકમનો અંક જોવાનો, બીજી સંખ્યા છે એટલે પાછા 2 વડે ભાગ પડશે, ચલો હવે 71 ભાગ્યા 2 કરો તો કેટલા આવશે 39 × 71, પાછો 39 આવ્યો, એકમનો અંક 9 છે એટલે 3 વડે ભાગ ચલાવો 13 × 39। હવે જુઓ આ બંને માંથી કોઈના પણ ભાગ પડતા નથી એટલે આપણે અહીંયા સ્ટોપ કરી દેવાનું। હવે આના અવયવ કયા આવશે તો 2 × 2 × 3 × 13, કેમ કે આ બંને માંથી હવે કોઈના પણ ભાગ પડતા નથી, 13 પણ કોઈ ઘડિયામાં આવતો નથી, 13 + 13 એવું નહીં લખશો તો 4 છે
देखते 156 होवे आपने लगी से आ बेरी के गांड आउसे गुनिया जोड गुनिया दी इन आ जीरा आपने जवाब आउसे चल ना पची को सवाल तुमने आप करो से 5005 ना भाग पर इस सौदी बल्ला विचार वन एकाउंट नो एकाउंट नो मां पांच जने की एक ही संख्या आपने की जो देखते बे वाले भाग चल से नहीं तो त्रण वाले पांच वाले सात वाले नौ अध्याय के लिए भाग चलावे ने तुम्हारे जो भागाकार करी तो 5005 से इधर सिद्धु 5005 वाले भाग चल से तो 5005 को 5 वाले भाग चल से 9001 बराबर अब 1001 छे अब एक और नौ जोसु तो एक ही संख्या है लेकिन एक छे तो वे आप और आपने एक ही संख्या वाले भाग चलावे से 9507 अध्याय तो 1001 को कितना बड़े भाग चाल से तो 1001 को 7 बड़े भाग चाल से तो जवाब आओ से 143 એટલે 143 ગુણ્યા 7 એટલે જવાબ આવશે 1001 143 નો ભાગ પાડીશું એટલે 11 અને 13 એટલે કે 11 ગુણ્યા 13 કરશો તો જવાબ આવશે 143 હવે આપણે જવાબ લખીશું 5005 એટલે જવાબ આવશે 5 ગુણ્યા 7 गुणाकार करशो तो जवाब आवशे 7403